સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી ધોરણ 10 ની, જેમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જેના અંદર આગળ આપણે ભણી ચૂક્યા એવા સમાંતર શ્રેણી વિશે ફરી આજે આપણે મળવાના છીએ. જે સ્વાધ્યાય 5.1 માં પહેલો જ પ્રશ્ન આપણને કેવું કર્યું છે કે નીચે આપેલી સ્થિતિમાં કઈ સ્થિતિ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને બને તો કેમ. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે પહેલું તો ખબર હોવું જોઈએ કે ટેક્સીનું પ્રથમ કિલોમીટર માટે ભાડું આપણે પ્રથમ પદ કઈ કીધું છે, પ્રથમ પદ કેટલું 15, પછી એવું કીધું પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8, પછી વધારો આપે છે 8 નો, એનો મતલબ શું, સામાન્ય તફાવત આપણને જણાવી દીધું કે તફાવત કેટલો છે 8-8 નો. તો આપણે કહી શકાય, તો આપણે અહીંયા લખીશું કે પ્રથમ કિલોમીટર માટે રૂપિયા 15, પછીના બીજા કિલોમીટર માટે શું કરવું પડે, એટલે કે બીજા પદ માટે આપણે શું કરવાનું કે પ્રથમ પદમાં આપણો તફાવત ઉમેરો. તો આપણે ઉમેરશું તો 15-8 કરો એટલે તમારા મગજમાં લાગે કે 15-8 એટલે કે શું. તો આપણે કહી શકાય કે 23 8 4 12 13 1 1 2 23, માનો કે ત્રીજું પદ મેળવું છે, ત્રીજા પદમાં ફરી 8 ઉમેરો તો જે સામાન્ય તફાવત જે આવે એ ઉમેરતા જવાનું. 8 ને 3 11 વેગડો, 2 ને 1 2 ને 1 3 31. તો આપણને કેવી શ્રેણી મળે, તો અહીંયા લખીએ કે આપણા જોડે શ્રેણી કઈ મળશે. પહેલું પદ આપણે જોડે આપ્યું છે, પ્રથમ પદ કેટલું 15, પછી કેટલું આવ્યું 23, પછી કેટલું 31, ડેશ ડેશ ડેશ. આ પ્રકારે આપણને શ્રેણી મળી શકે. આ તો શ્રેણી બની. હવે શું ચકાસો કે શું આને સમાંતર શ્રેણી કહેવાય કે નહીં. આપણે કહી શકાય કેમ કે આનો તફાવત જ આપણો આટલું મળ્યું છે. તો આપણે કહી શકીશું કે દરેકના અંદર તફાવત કેવો આવે છે, સમાન, માટે સમાંતર શ્રેણી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આની વાત કરીએ કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાના 1/4 ભાગ બહાર કાઢે. માનો કે નળાકારના અંદર હવા ભરાય, હવા એટલે ઘન પર, ઘન પર આપણે વેલોસિટી કહીએ, જેને આપણે V દ્વારા દર્શાવીશું. માનો કે આપણે શરૂઆતનું જે ઘનફળ છે એ V છે, તો આપણે કહી દઈએ કે શરૂઆતની હવા કાઢ, એટલે શરૂઆતની હવા V છે. પછી શું કીધું, નાકારમાં એક હવાના પ્રમાણમાં કાઢવાના પંપ દ્વારા દર વખતે નાકારમાં બાકી રહેલી હવા 1/4 ભાગ બહાર કાઢે. જે હવા હોય એમાં 1/4 શું કરી દે છે, પાર. તો આપણે કહીએ કે બાકી રહેલ હવા, જે હવા વેલોસિટી છે એનામાંથી 1/4 ભાગ હવા આપણે બાદ કરી દઈએ, તો આપણે કેટલા વધે, 4 1 4 4 માંથી 3 ભાગ્યા 4 V કહી શકાય, આ કહી શકો. આના પછી બાકી રહેલ બીજી વખતે કેટલી વર્ષે જોઈએ, જે હવા છે એના માંથી આપણે ફરી 1/4 ભાગ બાદ કરવી પડે. એ માનો કેવી રીતે કરશો, આપણા મગજમાં લાઈ થાય કે સાહેબ આને આપણો કેવી રીતે લાવવું, તો આપણે વિચારવું પડે કે આ જે હવા છે એને ફરી મારે બાદ કરવી હોય તો હું કેવી રીતે કરી શકું. તમારા મગજમાં એક થાય ખાસ લાઈટ કરવાની કે આમાંથી બાદ ન કરાય, જે આપણી મેન હવા હતી એ મેન હવા અને જે આપણા જોડે આપેલી હવા છે 3/4 V બાર હવે કરવાની. માનો કે હવા કેટલી બને, તો આપણે કહીશું 4 × V 4V - 3V / V. આની જોઈશું 1/V, શું આને સમાન હવા કહી શકાય ના, દરેકનો તફાવત સમાન મળશે નહીં. જો ચોક્કસ હવા મળશે નહીં, કારણ કે દર વખતે હવા શું થાય, ધીરે 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 ઘટતી જાય, સામાન્ય તફાવત સરખું મળે નહીં. તો માટે કહી શકાય નહીં કે આ સમાંતર શ્રેણીમાં નથી. આપણે કેવું હોય તો કહી શકાય કે આ સમાંતર શ્રેણીમાં નથી, કેમ કે પહેલું V આવ્યું, પછી કેટલું આવ્યું 3/4V આવ્યું, પછી કેટલું આવ્યું 3/4 નો સ્ક્વેર V. શું આનો ચેક કરીએ, ચલો તમારા મનમાં પ્રશ્ન થઈ જાય તો એ પણ આપણે ચેક કરી લઈએ. માનો કે
બીજા પદમાં ધ્યાનની વાત કરો કે અહીંયા વર્ગ છે અહીંયા ગણ છે વધવાનું છે ઘટવાનું છે નહીં તો d 3/4 v - v 4 એકા 4 4 માં 3 જાય v/4 હવે જોઈએ d2 લઈએ 3/4 v - 3/4 v આનો વર્ગ તો 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 v 3/4 v આને હું શું કરશું 4 વડે ગુણું 4 વડે ભાગું સમાન થશે 4 4 16 9 અને 4 તરી 12 16 v તો કહી શકાય 9 માંથી બાદ જાય કેટલા -3/16 v શું આ સમાન આવે કહેવાય ના સમાન સમાંતર શ્રેણી મળતી નથી માટે કહી શકાય સમાંતર શ્રેણી નથી વિદ્યાર્થી મિત્રો હવે પછીના બે દાખલા પર આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજાની વાત કરીએ કે પ્રત્યેક મીટરના કામમાં એક વોક વધવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 લે છે પછીના પ્રત્યેક મીટર દીઠ 50 પ્રમાણે વધતો જાય છે તો પ્રથમ મીટરના કેટલા લે છે રૂપિયા 150 તો બીજા મીટર માટે કેટલા લે છે 150 માં કેટલા વધે છે દર મીટરે કે 50 150 વત્તા 50 એટલે 200 તો ત્રીજા મીટર ના કેટલું ખર્ચ થાય છે 200 માં ફરી 50 ઉમેરો 250 શું આ શ્રેણી કેવી બને કે 150 200 250 ડેશ 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 શ્રેણી બને શું આ સમાંતર શ્રેણી છે અને જો હોય તો કે નક્કી કરીએ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત લઈ d1 બરાબર 200 માંથી 150 બાદ કરો 50 d2 બરાબર 250 માંથી 200 બાદ કરો 50 કેવો આવે છે સામાન્ય તફાવત સમાન જો સામાન્ય તફાવત સમાન આવે તો કેવી શ્રેણી કહીશું તો આપણે કહી શકાય માટે સમાંતર શ્રેણી છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 ની વાત કરીએ 8 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વૃદ્ધિના દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલી હોય તો દર વર્ષ ખાતામાં જમા થતી રકમ ચક્રવૃદ્ધિ વ્યાજનો તમને સૂત્ર ખ્યાલ આવશે જે આપણી પેમેન્ટ છે પી કૌંસમાં 1+r/100 ની એન ઘાત ખ્યાલ હશે તમારા સમજવા માટે અહીંયા લખું છું 1+r/100 ની એન ઘાત એન એટલે કે વર્ષ બતાવવામાં આવે છે તો આપણે લખીએ કે પ્રથમ વર્ષ ના અંતમાં ખાતામાં જમા થતી રકમ પેમેન્ટ કેટલું છે 10,000 વત્તા આ રેશિયો કેટલા ટકાનો છે 8/100 પ્રથમ વર્ષ માટે 1 આવશે આવી જ રીતે બીજા વર્ષના અંતમાં ખાતામાં જમા થતી રકમ બધે વધુ સમાન પણ વર્ષ બદલી જશે અહીંયા કેટલો આવશે 2 આના પછી ત્રીજા વર્ષના અંતે પેમેન્ટ તો એ ના એ 1+8/100 વર્ષ બદલશે 3 આ રીતે એ બદલાયા જશે શું એમનું સામાન્ય તફાવત સમાન આવશે પહેલા તો આપણે શ્રેણી લખી દઈએ 10,000 1+8/100 1+8/100 નો વર્ગ 10,000 1+8/100 નો વર્ગ ડેશ 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 આમાં જોવા જઈએ આ વર્ગ છે આ એટલું છે શું સામાન્ય તફાવત સમાન મળશે ના મળી શકે નહીં માટે આ સમાંતર શ્રેણી બનાવતી નથી માટે સમાંતર શ્રેણી બનાવતી નથી કેમ કે a2 માઇનસ a1 સમાન આવતા નથી જેમના તફાવત છે એ સમાન આવતા નથી એટલે કે d2 નોટ ઇક્વલ ટુ b1 એ બંને પણ સમાન આવતા નથી માટે આ બે સગા સમાંતર શ્રેણી બનાવતી નથી વિદ્યાર્થી મિત્રો આપણો આ પ્રશ્ન નંબર 1 પૂરો કરીએ હવે પ્રશ્ન નંબર 2 પર જઈશું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરી
प्रश्न नंबर 2 જ્યારે પ્રથમ પદ a સામાન્ય ભાવથી મૂલ્ય નીચે પ્રમાણે હોય તો પ્રથમ ચાર પદો આપણે શોધવાના છે પહેલા ચાર પદોની આપણે માહિતી મેળવી છે તો કેવી રીતે મેળવી શકાય પહેલી વાત કરું a બરાબર 10 અને d બરાબર પણ 10 વિદ્યાર્થી મિત્રો a બરાબર 10 અને d બરાબર 10 તમને વિદ્યાર્થી મિત્રો મેં આની વાત કરી છે કે જો પ્રથમ પદ કેટલું આપ્યું છે 10 બીજું પદ મેળવવું હોય તો પ્રથમ પદના અંદર સામાન્ય તફાવત ઉમેરો પ્રથમ પદ 10 સામાન્ય તફાવત 10 10 ને 10 20 માનો કે ત્રીજું પદ લાવવું હોય તો બીજા પદના અંદર સામાન્ય તફાવત ઉમેરો બીજું પદ 20 વત્તા 10 કેટલું આવ્યું 30 તો આપણે પદ કેટલા મેળવવા છે 4 તો 4 પદ મેળવવું છે તો ચોથું પદ લાવવું હોય તો ત્રીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરો 30 ને 10 40 તો આપણા જોડે સમાંતર શ્રેણી કઈ બને તો વિદ્યાર્થી મિત્રો 10 20 30 40 આ ચાર પદો વાળી આપણને સમાંતર શ્રેણી મળી વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા દાખલાની ચર્ચા કરશું બીજો દાખલો કઈ એવું છે a બરાબર -2 d બરાબર 0 વિદ્યાર્થી મિત્રો આપણને a આપ્યો છે -2 અને d બરાબર 0 આપ્યો છે હવે મારે સમાંતર શ્રેણી મેળવવી છે કેવી રીતે મેળવી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય પ્રથમ પદ કેટલું -2 બીજું પદ લાવો શું કરવું પડે કે પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરો એટલે કે a1 વત્તા d a1 -2 અને d 0 -2 વત્તા 0 એટલે -2 આના પછીની વાત કરીએ ત્રીજું પદ મેળવો કેવી રીતે કરવાનું કે બીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરો -2 વત્તા 0 -2 આવશે હવે ચોથા પદમાં એટલે કે ત્રીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરો -2 તો આ શ્રેણી કેવી મળે ચાર પદો તો આપણે લખી શકાય આ સમાંતર શ્રેણીના ચાર પદો કયા બનશે -2 -2 -2 અને -2 અને પછીની દાખલાની ચર્ચા કરીએ a બરાબર 4 અને d બરાબર -3 તો a બરાબર 4 અને d બરાબર -3 વિદ્યાર્થી મિત્રો આપણને પહેલું પદ તો ઓલરેડી આપી દીધું છે પહેલું પદ કેટલું કે a બરાબર 4 વિદ્યાર્થી મિત્રો હવે મારે બીજું પદ લાવવું છે હું શું કરીશ કે પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરો પ્રથમ પદમાં એટલે a1d a1 એટલે 4 વત્તા -3 પ્લસ માઇનસ માઇનસ તો 4 માંથી 3 જશે 1 હવે મારે ત્રીજું પદ લાવવું શું કરવું પડે કે બીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરો તો બીજું પદ વત્તા સામાન્ય તફાવત બીજું પદ 1 વત્તા સામાન્ય તફાવત -3 પ્લસ માઇનસ માઇનસ 3 1 માંથી 3 જાય -2 વિદ્યાર્થી મિત્રો હવે મારે ચોથું પદ લાવવું છે તો ત્રીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરો ત્રીજું પદ એટલે કેટલું -2 સામાન્ય તફાવત કેટલું -3 માઇનસ માઇનસ થાય પ્લસ 3 ને 2 કેટલા કે 5 પણ કેવા માઇનસ તો આપણે કહી શકાય આ સમાંતર શ્રેણીના ચાર પદો કયા પહેલું પદ 4 પછી આવ્યો 1 પછી આવ્યો -2 પછી આવ્યો -5 આ પ્રમાણે આપણને મળી શકે એના પછી ચોથા દાખલાની વાત કરી ચોથા દાખલામાં શું કહે છે a બરાબર -1 અને d બરાબર 1/2 d બરાબર 1/2 હવે આપણે આના પરથી કહી શકાય કે આપણને પ્રથમ પદ તો આપી દીધો છે કયો તો a1 બરાબર -1 હવે મારે બીજું પદ લાવવું છે હું શું કરીશ કે પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરો એટલે કે a1 વત્તા d a1 -1 d એટલું 1/2 2 એકા 2 -2 વત્તા 1/2 2 માંથી 1 જાય -1/2 વિદ્યાર્થી મિત્રો ત્રીજું પદ મેળવું છે બીજા પદમાં d ઉમેરો ત્રીજું પદ એટલે બીજું પદ એટલે કેટલું
કે -1/2 એમાં +1/2 ઉમેરો બંને સમાન 0 હવે મારે ચોથું પદ મેળવવું છે ચોથા પદ માટે શું કરવાનું કે ત્રીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરો તો ત્રીજો પદ a3+d a3 કેટલું 0 +1/2 = 1/2 તો આપણે કહી શકાય અહીંયા ચાર પદો કયા કે -1 -1/2 0 અને +1/2 તો લખી શકાય આ શ્રેણીના ચાર પદો પહેલું મળ્યું -1 પછી મળ્યું -1/2 અને પછી 0 અને 1/2 વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે દાખલા ગણ્યા છે જોઈ શકો છો તમે અને એક દાખલો રહ્યો છે જોઈ લો પછી દાખલા આપણે ગણી લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા દાખલા એટલે પાંચમાની ચર્ચા કરવી છે પાંચમું કંઈક આ પ્રકારે છે a બરાબર -1.25 અને d બરાબર -0.25 આપણા જોડે પ્રથમ પદ અને સામાન્ય તફાવત d આપી દીધું છે હવે મારે પહેલું પદ એટલે કેટલું કે -1.25 વિદ્યાર્થી મિત્રો હવે મારે બીજું પદ લાવવું છે હું શું કરીશ કે પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરું પ્રથમ પદે a+d a1 એટલે કેટલા -1.25 અને d એટલે કેટલું કે -0.25 -+ તો 0.25 સામા ઉમેરાશે 1.50 પણ કેવા -1.50 હવે માનો કે વિદ્યાર્થી મિત્રો મારે ત્રીજું પદ લાવવું છે હું શું કરીશ કે બીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરું તો a2+d a2 કેટલું આવ્યું -1.50 આમાં સામાન્ય તફાવત d કેટલું કે -0.25 આમાં પોઈન્ટ પછી માઇનસ માઇનસ થાય પ્લસ તો -1.75 હવે માનો કે મારે ચોથું પદ લાવવું છે હું શું કરીશ ત્રીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરું ત્રીજું પદ એટલે કેટલું -1.75 સામાન્ય તફાવત d કેટલું છે -0.25 માઇનસ માઇનસ શું થાય પ્લસ 0.75 ના અંદર પછી ઉમેરા કેટલા આવશે -2.0 તો આપણા જોડે ચાર પદો મળ્યા પહેલું કયું -1.25 બીજું કયું -1.50 પછી કયું -1.75 અને પછી બે તો આપણે લખી શકાય આ શ્રેણીના ચાર પદો પહેલું કેટલું મળ્યું -1.25 બીજું કેટલું મળ્યું -1.50 પછી કેટલું -1.75 અને -2 વિદ્યાર્થી મિત્રો તમે આ સમજ્યા હશો જોઈ શકો છો તમે આ વિદ્યાર્થી મિત્રો આને સાથે આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીશું આવતા લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ